એવું કહેવાય છે કે ભારતની ભૂમિના કણકણમાં ભગવાન છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. દર 5 કિલોમીટરે એક મંદિર આપને મળી જશે. આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવવાના છીએ, તેની અલગ જ માન્યતા છે અને અલગ જ ખાસિયત છે. સમરી રીતે લોકો તેની માન્યતા પૂરી કરવા માટે અહીં આવતા હોય છે. લોકો સામાન્ય રીતે શ્રીફળ ધરાવતા હોય છે અથવા તો કોઈ પ્રસાદી ધરાવતા હોય છે, પરંતુ અહીં તો એવું મંદિર આવેલું છે કે જ્યાં માનતા પૂરી થતાં લોકો પાણીની બોટલ અથવા તો પાણીનું પાઉચ ચઢાવવા આવે છે. ક્યાં આવેલું છે આ મંદિર, ચાલો આપને લઈ જઈએ તેની સફરે. આજે એવી જગ્યા પર જવા જઈ રહ્યું છે કે જેના વિશે કદાચ કોઈએ નહીં જાણ્યું હોય, એવી જગ્યા કે જ્યાં ખાસ કરીને સતના પારખા કરવા તે પણ મુશ્કેલ પડશે. જ્યાં છે લોકોને ભરોસો, આસ્થાનો આસ્થાનક છે જે અમે નથી જોયું, અમે મુલાકાત નથી લીધી, માત્ર વાતો જ સાંભળી છે. માટે અમે ઉત્સુક હતા કે કેવી હશે એ જગ્યા જ્યાં લોકો માથું ટેકવે છે, લોકોને અતૂટ શ્રદ્ધા છે, તેમાં પણ આ સ્થાનક પર જનારો વર્ગ છે ખાસ. એ સ્થાન જ્યાં સામાન્ય લોકો નહીં પરંતુ અહીંથી પસાર થતા વાહન ચાલકોને છે ભરોસો. જ્યારે અમે આ વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ તમામ વાત એ વ્યક્તિ પણ સાંભળી રહ્યો હતો જેને પોતે છે આ જગ્યા પર વિશ્વાસ અને એ અદૃશ્ય શક્તિ પર છે આશા. આ વ્યક્તિ એટલે અમને એ સ્થાન સુધી હેમખેમ પહોંચાડવાની જવાબદારી જેમની હતી તે ગાડીના ડ્રાઈવર. અમારી વાત સાંભળી તેમને પણ વાતમાં રસ પડ્યો અને તે બોલી ઉઠ્યા કે આ તો એ જ જગ્યા છે જેને તમામ વાહન ચાલકો પૂજે છે અને માથું ટેકવે છે. આ આસ્થાની ખાસ વાત એ છે કે અહીં ના તો પ્રસાદ ચઢે છે, ના શ્રીફળ પેંડા કે ના પંચામૃત, પણ અહીં તો પ્રસાદ તરીકે ચઢાવાય છે પાણી. જી હા, પાણી તો કંઈ ચઢાવાતું હોય? આ સવાલ અમને પણ થયો. આ સવાલનો જવાબ અમારી પાસે ન હતો, તેનો જવાબ મેળવવાની અમને ઉત્સુકતા જરૂર હતી. અમે એ સવાલ ડ્રાઈવરને પૂછી જ લીધો કે આ પાણી ચઢાવવાની માન્યતા કેમ છે, તો જે જવાબ મળ્યો તે સાંભળવા જેવો હતો. કારણ કે આ વિશે અમે ક્યારેય ન તો જોયું હતું ન તો સાંભળ્યું હતું. અનેક એવી શક્તિઓ અને માન્યતાઓ હોય છે જેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. ત્યારે સાંભળો ડ્રાઈવરે શું કહ્યું. એક્સિડન્ટ થઈ ગયો હોય, એટલે એક્સિડન્ટ થયેલું હોય ને, માણસ ગમે તે તો એને એક્સિડન્ટ થઈ ગયો એટલે લાસ્ટ મુમેન્ટમાં હોય માણસ, એટલે એને પાણી જોઈએ, એટલે પાણી કોઈ આપ્યું ના હોય અને માટે જ ભટકતી આત્માની શાંતિ માટે લોકો અહીં પાણી ચઢાવે છે. આ વાત થોડી અધૂરી લાગી, માટે અમે એ સ્થળ પર પહોંચી તેની ખરાઈ કરવાનું વિચાર્યું. આ વાત સાંભળી ઉત્સુકતા જરૂર વધી અને સ્થળ પર પહોંચવાની ઇંતેજારી પણ ડ્રાઈવરે અમને રોક્યા કે વધુ ઉતાવળ ભારે પડી શકે છે, માટે જો આપને આસ્થા છે તો વિશ્વાસ પણ રાખો. તમારા સવાલો મનમાં રાખી માત્ર એ સ્થાન પર પહોંચવાની રાહ જુઓ, ત્યાં પહોંચતા જ મળશે તમામ સવાલોના જવાબ. વાતચીત કરતા કરતા અમે જગ્યાની નજીક આવી ગયા, અમને ખબર પણ ન પડી. જગ્યાઓ ખરેખર હોય છે ને, અમે આ જગ્યા ઉપર લગભગ પહોંચી ચૂક્યા છે. આપ દૂરથી જોઈ શકો છો કે જે જગ્યા ઉપર તમને પાણીની બોટલો દેખાશે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે, કારણ કે અહીં પાણીના બોટલ જે રીતે અહીં મૂકવામાં આવ્યા છે, અને આ જ એ જગ્યા છે કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. અને અહીં આ જગ્યા ઉપર ખરેખર શું છે અને કેવી રીતે આ જગ્યા છે તે ખાસ કરીને લોકો અહીં આવતા હોય છે, સતના પારખા પણ કરતા હોય છે, અને જે લોકો અહીં પાણીની બોટલ મૂકી જતા હોય છે તે લોકો ખરેખર તેમના મનમાં શું ભાવના હોય છે, આ તમામ વાતો આજે જાણીશું. રસ્તામાં અમને પાણીની બોટલોનો ઢગલો દેખાયો, 20-50 નહીં, હજારો પાણીની બોટલ.
એક બે લીટર નહીં પાંચ લીટરની પણ બોટલ. આ બોટલ ખાલી ન હતી, તેમાં પાણી ભરેલું હતું અને પાણી ભરેલી બોટલ લોકો અહીં મૂકી જતા. પણ કેમ લોકો અહીં પાણી ભરેલી બોટલ મૂકી જાય છે? કેમ અહીં પાણીની બોટલોનો ઢગલો છે? ક્યાંથી આવી આ બોટલ? કોણ અને કેમ મૂકી ગયું? આ તમામ સવાલોના જવાબ હવે આપને મળશે, કારણ કે એ રાજ પરથી પડદો ઉંચકાશે. શું છે આ સ્થળનું રહસ્ય? ક્યારથી છે અહીં પાણી ચઢાવવાની માન્યતા? માન્યતામાં કેટલી છે સચ્ચાઈ? કોણે શરૂ કરી આ પ્રથા? એ તમામ વાતની સત્યતા ચકાસવા અમે અમદાવાદથી પાટણ સુધીનો પ્રવાસ ખેડ્યો છે. આ બોટલ જોઈ અમને પણ લાગ્યું કે 150 કિલોમીટરનું આ અંતર જે કાપ્યું તે વ્યર્થ તો નથી જ, કારણ કે આ જગ્યા પર છે સત. આ સતની અનુભૂતિ અમે કરી જ્યારે અમારી ગાડી અહીં આવીને ઊભી રહી. પણ અમને અહીં પાણીની ઢગલાબંધ બોટલ, રસ્તો, આસપાસ હરિયાળી અને ઝાડ સિવાય કંઈ જ ન દેખાયું. અમે આસપાસ નજર કરી તો અમને ના તો અહીં કોઈ મંદિર દેખાયું, ના મોટું સ્થાનક. તેવામાં જ અમારા ડ્રાઈવરે અમને દૂરથી અવાજ કરીને કહ્યું, જરા ધ્યાનથી જુઓ, બોટલના ઢગલાની નજીક જ કંઈક છે. ત્યાં નજર કરી તો અમને ઈંટોનો ઢગલો દેખાયો. અમારા ડ્રાઈવરે કહ્યું કે આ ઈંટોના ઢગલામાં જ છુપાયેલું છે એ રહસ્ય, જેને જાણવા માટે, જેને જોવા અને જેને અનુભવવા આટલી દૂર સુધી પહોંચ્યા છો. બસ આ ઈંટને અમે ધ્યાનથી જોઈ તો વચ્ચે એક ગોખલો દેખાયો, એટલે એક નાની જગ્યા. પણ આ ગોખમાં ન તો કોઈ દીવો હતો, ના કોઈ ભગવાનની મૂર્તિ, ના ધૂપ દીપ અગરબત્તી. તો આ કેવી જગ્યા છે જ્યાં આવી લોકો પૂજા કરે છે? વડાવલી અને મોઢેરાની વચ્ચે જે રસ્તો જાય છે આ એ બરોબર જગ્યા છે કે જ્યાં પાણીની બોટલ ચડાવાય છે. અહીં દૂર દૂરથી આવતા લોકો છે પાણીની બોટલ ચડાવવા ખાસ આવતા હોય છે, પરંતુ અહીંયા થયું હતું શું? એવી તો શું ઘટના બની કે અહીંયા પાણીની બોટલ ચડાવાય છે અને શા માટે પાણીની બોટલ છે તેને લઈને તમામ લોકો જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેમની સાથે એક ભક્તિ શ્રદ્ધા જોડાયેલી હોય છે. ગામના લોકોને પૂછવાનો પ્રયત્ન કર્યો અને ગામના લોકોએ જે મને કહાની સંભળાવી તે ખરેખર ચોંકાવનારી છે. જી હા, હવે એ વાત પણ સાંભળો, કેમ અહીં પાણી ચઢાવાય છે? એ પણ એક બોટલ નહીં, લોકો પાણીના પાઉચથી લઈ 5 લીટર સુધીની પાણીની બોટલ અહીં ચઢાવે છે. બિલકુલ રસ્તાને અડીને આવેલું છે આ સ્થાન. તે કેવી રીતે બન્યું આસ્થાનું પ્રતીક, એ કહાની સાંભળો ગામના વડીલ પાસેથી. એક્સિડન્ટ થયેલું 1/5/2013 માં મંગળવાર 9:45 બનાવ બન્યો હતો. સીએનજી રિક્ષામાં લોકો જોનમે જતા સુનસરમપુરા અને આટલે એક્સિડન્ટ થયું. એટલે છોકરા બે બાળક હતા નાના નાના, એ પાણી પાણી કઈ તરફડિયા મારતા હતા. હાલ પુરત મહારાજ તરીકે પૂજાય હારાય, બાર પુરત ગોગા મહારાજ તરીકે પૂજાય હિરાય. લોકોના કહેવા પ્રમાણે 2013માં આ રોડ પર એક ગુંજા ગામના વ્યક્તિનો એક્સિડન્ટ થયો હતો અને જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે પાણી પાણી કરતા હતા. તેમની અંતિમ ઈચ્છા પાણી પીવાની હતી અને તે દિવસથી જ દરેક લોકો ત્યાં આવીને પાણીની બોટલ અથવા તો પાણીના પાઉચ મૂકે જાય છે. દિવસે ને દિવસે અહીં પાણીની બોટલની સંખ્યા પણ વધતી જાય છે. લોકો અહીં પાણીના પાઉચનો, પાણીની બોટલનો ઢગલો કરતા જાય છે. ક્યારેક ક્યારેક તો આ ઢગલો રસ્તા પર આવી જાય છે અને વાહનોને પણ આવવા જવામાં ક્યારેક મુશ્કેલી થાય છે, ત્યારે ગામના લોકો જ તેને સાઈડમાં મૂકી દે છે. આટલી વાત જાણ્યા બાદ પણ
અમને હજુ પણ હતું કે કંઈક એવી વાત છે જે બાકી રહી જાય છે. બીજા વડીલે પણ અમને એમ જ કહ્યું કે અહીં લોકોને અતૂટ શ્રદ્ધા છે, પણ આ શ્રદ્ધા કેવી રીતે વિશ્વાસમાં પરિણમે છે એ જાણવાનું બાકી હતું. આ કહાની તો હજુ અધૂરી છે, કારણ કે અહીં ન માત્ર પાણી ચઢાવાય છે, મંદિર વગર અહીં પૂજા કરાય છે, પણ રસ્તા વચ્ચે બાળકો રમતા હોય તેવો ભાસ અહીંથી પસાર થતા લોકોને થાય છે. આ પોતાન થાય ને, આ નહીં કે બાળકો એટલે બાળકો ઇમરમ પહેરે ઘર ખાલી ભાસ થાય આ ગાડીઓ વાળા, એટલે કઈક વખત એવા રમવા નીકળ્યા હોય ને મનથી એવો ભાસ થાય એટલે પેલી ગાડીઓ વાળા હોય ઉભા રહી રોકવી પડે ને, કોઈ છોકરા એવા રમે એટલે એના મને એમ હતું પેલા ગાડી વાળા એવું હું પાંચ કરો ધોરીને આવ્યો કોઈ સજ્જા હોય ને એના મજા આવતો લોકો ચરાવે તો કંઈક ને સજ્જા પૂછીએ એટલે કંઈક હમણાં સારું થાય એવી રીતે, કોઈ કોઈ પગે હેઠતું ન હોય, કોઈ બીજા એવા આવે ને કંઈક આ જોઈએ હપંગવાર આવે ને કોઈ પાણી ચરાવે એમણે હમું થઈ જાય એમને કહેનારે મરે ભાઈ આપણે તો જોયા હોય એટલે એવું. લોકોને અહીં પરચા પણ મળ્યા છે તેવી વાત ગામના વડીલો જ કરી રહ્યા છે. અહીં પાણીના છાંટા ચઢાવી એ પાણીને પક્ષીઓની તરસ છુપાવવા માટે કુંડામાં નંખાય છે. હવે આને આસ્થા કહો કે માન્યતા, પણ મહેસાણા પાટણ રોડ પરથી પસાર થતા લોકો અહીં પાણી ચઢાવ્યા વિના નથી જતા. હવે તો લોકો પાણીની સાથે સાથે શ્રીફળ લઈને પણ આવે છે, અહીં આવી દીવો પણ પ્રગટાવે છે. અન્ય એક શ્રદ્ધાળુ સાથે વાત કરતા અમને એ પણ જાણવા મળ્યું કે અહીં બહેનો રક્ષાબંધને રાખડી બાંધવા આવે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર અહીં ઘોડિયા મૂકીને જાય છે. કોઈ વીરા તરીકે ભાઈ તરીકે માનતી હોય બારે દારે રાખડી બાંધવા આવે છે, બૂમ દીકરી કોઈ હવે પાસે જે આ પારણ છે આ ઘોડિયા એ આપણે શેર માટેની ખોટ હોય એની પૂરી કરીએ આ મહારાજે તો એ પારણા ચરાઈ જાય એમ એ આપણે ઘોડિયા કહે એમ શેર માટેની ખોટ હોય એટલે કે બાબલો હોય કે મનની શ્રદ્ધા રાખેલી હોય એટલે કોમ થાય એટલે ઘોડિયું મેકી જાય એમ પારનું. અહીંના લોકોના મતે આ સ્થાનક ગોગા મહારાજનું છે, જોકે ગોગા મહારાજના દર્શન ક્યારેક જ કોઈકને થાય છે. સામાન્ય દિવસો કરતા રવિવારે શ્રદ્ધાળુઓની અહીં ભીડ રહે છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.